ગુડ મોર્નિંગ શુભ પ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શુભ પ્રભાતમાં. દર્શક મિત્રો, શુભ પ્રભાત કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા મારા કાર્યક્રમના જેટલા પણ કોલર મિત્રો છે, જેટલા પણ દર્શક મિત્રો છે, તે સૌ કોઈને વિશ વેરી વેરી હેપી ગુડ મોર્નિંગ. તમારી બધાની જ સવાર ખૂબ જ સારી જાય, તે સાથે દિવસ ખૂબ જ આનંદમય રીતે સુંદર રીતે પસાર થાય તેવી મારી શુભકામના. તો દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત આજે મેં આપને માટે આજના દિવસનો પંચાંગ, ખાસ કરીને જો વાત કરીએ તો આજનો સુવિચાર હોય, હેલ્થ ટિપ્સ હોય, બર્થડે હોય કે રાશિ ભવિષ્ય હોય, આ તમામ બાબતો લઈને જોડાવાના છે. અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કે આપ અમારી સાથે જોડાવો અને આપના મનની વાતની રજૂઆત કરો. કાર્યક્રમની શરૂઆત કરીએ તો આવો સૌ પ્રથમ નજર નાખીએ આજના દિવસના પંચાંગ પર. તારીખ 8 જૂન 2020, વાર સોમવાર, તિથિ જેઠ વદ ત્રીજ, નક્ષત્ર પૂર્વ અષાઢ, રાશિ વૃશ્ચિક. દર્શક મિત્રો, આજના દિવસનો પંચાંગ પાંચે પાંચ અંગોનો સમન્વય કે તારીખ, વાર, તિથિ, રાશિ અને નક્ષત્ર પાંચે પાંચ અંગોના સમન્વય કે જેને આપણે પંચાંગ તરીકે ઓળખતા હોય છે તે આપણે જોયું. જેમાં ખાસ કરીને વાત કરીએ તો આજની જે તારીખ છે 8 જૂન 2020, જ્યારે વાર જે છે સોમવાર. તો આજના દિવસના પંચાંગ પર નજર નાખી તો સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત રોજ કંઈક અવનવા સારા સારા વિચારો લઈને ઉપસ્થિત થતા હોય છે, જેના કારણે પ્રભાતના સમય દરમિયાન, સવારના સમય દરમિયાન સારા વિચાર કરવામાં આવે, સારી વાતો સાંભળવામાં આવે તો મન અને દિવસ તે પ્રકારે સારો અને સુંદર પસાર થતો હોય છે. તો આવો નજર કરીએ આજના દિવસના સુવિચાર પર. વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. ખૂબ જ સુંદર સુવિચાર છે કે વૃક્ષ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. એટલે તમે તમારા વિચારો બદલો, તમે તમારા મહેનત કરવાનો વે બદલો. જો તમને સફળતા નથી મળી રહી તો તમે તે વિચારને ના છોડી દો કે વિચારને સ્કીપ ન કરી દો કે પછી તેને ન કેન્સલ કરો, પરંતુ તમે એ સ્વપ્નને પૂર્ણ કરવા માટે જે રસ્તો અપનાવી રહ્યા છો તેને બદલો કે કદાચ તે રસ્તેથી કામ નથી થઈ રહ્યું, અથવા તો કદાચ તે રીતે કામ નથી થઈ રહ્યું તો બીજી રીતે કરીએ, આ રીતે મહેનત નથી થઈ રહી તો બીજી રીતે મહેનત કરીને ટ્રાય કરીશું તો ચોક્કસ આ સ્વપ્ન જે છે તે પૂર્ણ થશે. પણ સ્વપ્ન ન બદલો કહેવાનો અર્થાત ઉદાહરણ આપીને સમજાવવામાં આવે છે કે વૃક્ષ પણ હંમેશા મૂળ બદલે, પાંદડા બદલે છે, મૂળ નહીં. જ્યારે પણ પાનખર ઋતુ આવે ત્યારે જે પાંદડા છે વૃક્ષોના તે ખરી પડતા હોય અને પછી નવા પાંદડા આવતા હોય. એટલે આપણે પણ આપણા જીવનના સ્વપ્નને હંમેશા તાજું રાખવું જોઈએ અને તેની સાથે સાથે સ્વપ્ન તો એ જ રાખો, પરંતુ તેને પૂર્ણ કરવા માટે, સફળતા નથી મળી રહી તો તેને પૂર્ણ કરવા માટેનો જે વિચાર છે તે બદલો. તમારી થોટ પ્રોસેસને ચેન્જ કરવાની જરૂર છે. આજના દિવસનો સુવિચાર આપણે જોયો ત્યારે સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત હવે કાર્યક્રમમાં સમય થયો છે આજના દિવસની હેલ્થ ટિપ્સ સાંભળવાનો. તો આવો નજર કરીએ આજના દિવસની હેલ્થ ટિપ્સ પર. બીન્સ ખાવાથી પ્રોટીન મળે છે. દર્શક મિત્રો, બીન્સ હેલ્ધી હોય છે અને જેના સેવનથી તમને પ્રોટીન મળતો હોય છે. આજનો સુવિચાર પણ તે જ દર્શાવી રહ્યો છે કે બીન્સ ખાવાથી તમને પ્રોટીન મળે છે. એટલે જે લોકોના શરીરની અંદર પ્રોટીનની માત્રા ઓછી છે, ઉણપ હોય, તો તેવા લોકોએ બીન્સ ખાવા જોઈએ જેથી તેમની શરીરની પ્રોટીનની જે ઉણપ છે તે દૂર થઈ જતી હોય છે. આજના દિવસનો સુવિચાર અને હેલ્થ ટિપ્સ આપણે જોઈ ત્યારે હવે કાર્યક્રમમાં સમય થયો છે આજની જે તારીખ છે એટલે કે 8 જૂન 2020, આજની તારીખ સાથે કાઇન્ડેન સેલિબ્રિટીઝનો બર્થડે જોડાયેલો છે, કાઇન્ડ એન્ડ મહાનુભાવનો જન્મદિવસ જોડાયેલો છે. આવો તે જોઈ લે અને તેમને જન્મદિવસની શુભકામના પાઠવી દઈએ. આઠ જૂન 1957, ડિમ્પલ કાપડિયા ભારતીય અભિનેત્રી. 8 જૂન શિલ્પા શેટ્ટી કુંદ્રા ભારતીય અભિનેત્રી.
तो आज जे बने महानुभव नो जन्मदिवस छे, खास करीने डिम्पल कापड़िया के जो भारतीय अभिनेत्री छे अने घणी बधी फिल्मों नी अंदर हिट बॉलीवुड नी फिल्मों नी अंदर तेओ फिल्म खास अभिनय करी चुक्या छे। आ साथे जो वात करीए तो अक्षय कुमार ना सासू मां कहेवाय, कारण के अत्यारे जे पण एक बेस्ट हीरो तरीके नी केटेगरी छे तेमां अक्षय कुमार नुं नाम प्रथम हरोळना केटेगरी नी अंदर आवतो होय छे। परंतु जे प्रमाणे नी फिल्मो डिम्पल कापड़िया ए करी छे, खास करीने घणी बधी अलग अलग बॉलीवुड फिल्मो, अलग अलग टाइपनी फिल्मो तेमणे करी छे। आ साथे शिल्पा शेट्टी कुंद्रा के जे एक फिटनेस एक्ट्रेस तरीके જાણીતી છે, કારણ કે મેરેજ પછી ઘણી વાર એવું થતું હોય કે અભિનેત્રીઓ જે છે અનફિટ થઈ જતી હોય અને જેના કારણે બોલિવૂડ છોડી દેતી હોય, પરંતુ શિલ્પા શેટ્ટી જે પહેલા જ ફિગર હતું એ જ પ્રમાણેનું ફિગર તેમણે રાખ્યું છે। એના પાછળનો જે મંત્ર છે તે પણ તે ઘણી વાર શેર કરતા રહ્યા છે કે યોગા કરવાથી તેમનું ફિટનેસ જે છે તે બરકરાર બની રહેલી છે, તે એઝ ઓલવેઝ જેવી છે તેવી જ બનેલી રહેતી હોય છે। તો ખાસ કરીને આ બંને મહાનુભવોનો આજે જન્મદિવસ, આ સાથે મારા કાર્યક્રમના જેટલા પણ કોલર મિત્રો છે, જેટલા પણ દર્શક મિત્રો છે, જે કોઈનો આજે જન્મદિવસ હોય, જેમના મિત્ર પરિવાર સગા સંબંધી કુટુંબીજનોમાં કોઈનો પણ બર્થડે હોય, તો તે સૌ કોઈને મારા તરફથી ને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। વિશ યુ વેરી 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 હેપી બર્થડે। તો હવે કાર્યક્રમમાં સમય થયો છે આજના દિવસનું રાશિ ભવિષ્ય જાણવાનું, તો આવો નજર કરીએ આજના દિવસના રાશિફળ પર। મેષ રાશિ, કૌટુંબિક વાતાવરણ સુમેળભરી બની રહેશે, જમીન સંબંધિત પ્રશ્નો ઉકેલ આવી શકે છે, રોજગારીની તક મળી શકે છે, વૃષભ રાશિ ભાગ્યોદયની તક મળી શકે છે, વૃષભ રાશિ રાજકીય ક્ષેત્રે પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે, સંતાનના પ્રશ્નો હલ થાય વૃષભ રાશિમાં, મિથુન રાશિ ભૌતિક સુખ સુવિધામાં વધારો થઈ શકે છે, મિથુન રાશિ નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે, મિથુન રાશિ આરોગ્ય સુખમય બની રહેશે, કર્ક રાશિ નોકરીમાં પદોન્નતિની શક્યતા, કર્ક રાશિ માનસિક ચિંતા હળવી બની શકે છે, કર્ક રાશિ સ્થાવર મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે, સિંહ રાશિ માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું થઈ શકે, સિંહ રાશિ નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળી શકે છે, સિંહ રાશિ સમય સાનુકૂળ, અન્ય રાશિ શેર અને સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી, કન્યા રાશિ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે, કન્યા રાશિ અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે, તુલા રાશિ સ્થાવર મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે, તુલા રાશિ નાણાભીડ દૂર થઈ શકે, તુલા રાશિ જમીન અને મકાનના પ્રશ્નો હલ થઈ શકે છે, વૃશ્ચિક રાશિ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે, વૃશ્ચિક રાશિ નાણાભીડ દૂર થઈ શકે, વૃશ્ચિક રાશિ કૌટુંબિક વાતાવરણ સુમેળભરી બની રહેશે, ધનરાશિ વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહેશે, ધનરાશિ નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા, ધનરાશિ સામાજિક જવાબદારી વધે, મકર રાશિ ધર્મ અધ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જોવા મળી શકે છે,
आरोग्य सुखमय बनी रहेशे। मकर राशि नाणा भीड़ दूर थई शके छे, समय शुभ। कुंभ राशि सामाजिक यश अने प्रतिष्ठा में वधारो थई शके छे। कुंभ राशि अटकेला कार्यो पूर्ण थई शके छे। कुंभ राशि संतान संबंधित प्रश्नोनो हल। मीन राशि मानसिक चिंता दूर थई शके छे। मीन राशि विदेश थी शुभ समाचार मळी शके। मीन राशि नौकरियात वर्ग ने पदोन्नति नी शक्यता। દર્શક મિત્રો, આજની બારે બાર રાશિ પર આપણે નજર નાખીએ। આજની બારે બાર રાશિમાં કયા પ્રકારના કાર્યોમાં આપણો આજનો દિવસ પસાર થવાનો છે, કયા પ્રકારના કાર્યોમાં આપણો આજનો દિવસ વ્યતીત થવાનો છે તે આપણે જોયું। કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હેલો હેલો, સુપ્રભાત બાપા સીતારામ ધ્રુવીબેન। સુપ્રભાત બાપા સીતારામ, યોગેશભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં। શું જણાવશો કાર્યક્રમની અંદર? આજે આપ કાર્યક્રમની અંદર આજનો શું વિચાર? માં એક એવી જ ઋતુ છે કે જેને કદી પાનખર આવતી જ નથી, અને બીજું મારે ખરી પણ માર ખાવા ના દે એનું જ નામ માં બાપા સીતારામ। ચોક્કસ યોગેશભાઈ, ખૂબ જ સુંદર સુવિચાર સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો ખાસ કરીને દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાઈને આપના મનની વાતની રજૂઆત કરી શકો છો સારા સારા વિચારો સાથે, સારી સારી વાતો સાથે। સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત જોડાઈને આપના મનની વાતની રજૂઆત આપ અમારી સાથે જોડાઈને કરી શકો છો। ખાસ એક બાબતનું ધ્યાન રાખજો કે જ્યારે પણ ફોન લગાવો તો ટીવીનો અવાજ પહેલાં મ્યુટ રાખજો। બધો એક કોલર મિત્રને સાંભળી લઈએ। હેલો નમસ્તે, હું અમરેલી જિલ્લામાંથી ચિરાગજી જોશી બોલું છું। ચિરાગભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં, શું જણાવશો કાર્યક્રમની અંદર આજ આપ? આજે ફિલ્મ કલાકાર ડિમ્પલ કાપડિયા અને શિલ્પા શેટ્ટીજીનો જન્મદિવસ છે, તો એમને શુભકામનાઓ પાઠવું છું। આપણા દર્શક મિત્રો, કોલર મિત્રો, કોઈ પણનો જન્મદિવસ હોય તો એમને પણ શુભકામના। આગામી 10 તારીખે આપણા દ્વારકાથી સુખદેવસિંહ જોડાય છે, એનો પણ જન્મદિવસ 10 તારીખે છે, એટલે સુખદેવસિંહજીને એડવાન્સમાં જન્મદિવસની શુભકામના। અને ગઈકાલે મારા માતુશ્રી મારી વચ્ચે નથી, પણ એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે એની જન્મતિથિ હતી ગઈકાલે, તો એના ચંદ્રિકાબેનના ચરણોમાં સતત વંદન કરું છું મારા માતુશ્રીના। અને હમણાં જ યોગેશભાઈ સાચી વાત કરી, એમ માએ માં બાકી બધા વગડાના વાપ અને આપણા તમામ દર્શક મિત્રો જે છે, વિજયભાઈ વાઢેર અમદાવાદથી જોડાય છે, મનોજભાઈ બ્રહ્મભટ્ટ, મનોજભાઈ દવે, હરપાલસિંહજી, દિગ્વિજયસિંહજી અને ઇન્દ્રસિંહજી, તમામ આપણા મિત્રો, ખેડૂત મિત્ર તુલસીભાઈ, ખેડૂત મિત્ર અને જે તુલસી અભિયાન ચાલ્યું હતું, ખૂબ બધા અત્યારે ચોમાસું બેસી ગયો છે, વાવણી થઈ ગઈ છે, અને અમારા અમરેલી જિલ્લો તો સાવ ધમરોળાનો છે, ખૂબ સારો વરસાદ પડ્યો છે, તો બધી જગ્યાએ વાવણી થઈ છે, ખેડૂતોમાં ખુશીની એક લાગણીઓ પ્રસરી છે, અને દરેક જગ્યાએ તુલસીના છોડ વધુ હોવાય અને એના માંજર તમામ જગ્યાએ સૌ નાખે, કારણ કે તુલસી ઉપર જે માંજર ઉગે છે એ માંજર આપણે કાઢી લઈએ તો એ તુલસીને પણ ખૂબ પીડા ઓછી થાય છે, કારણ કે એ જે બીજ થઈ ગયા હોય અને વધારે વટવૃક્ષ જેવું વાતાવરણ થાય છે અને વાતાવરણને પણ શુદ્ધ કરે છે, તો તમામ મિત્રો તાપાવાળા પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, શોભનાબેન, કૌશિકાબેન, બધાને ખૂબ ખૂબ યાદી, જય હિન્દ જય ભારત।
કે ભલે આપણે સમક્ષ નથી ઉપસ્થિત, પરંતુ ગઈકાલે તેમની જન્મતિથિ હતી, તો તેમને જન્મતિથિની આપને પણ શુભકામનાઓ. કારણ કે માં એ ગમે ત્યાં હોય, પરંતુ દીકરાની સાથે તેના આશીર્વાદ હર હંમેશ રહેતા હોય છે. દુઃખના સમયે તે દીકરાને બચાવી જ લેતા હોય છે, આપણી જોડે હોય કે ના હોય. એટલે માનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો હોય, પરંતુ ચોક્કસ ગઈકાલનો દિવસ એ તમારા માટે ખૂબ જ વિશેષ હતો, તો તેમને તેની ખૂબ શુભકામનાઓ. વધુ એક કોલર મિત્રને સાંભળી લઈએ. હેલો, નમસ્કાર સર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. હરિભાઈ, શું જણાવશો કાર્યક્રમની અંદર આજે આપ? બેન, આજથી ખરેખર અમારે આદિનાથ એટલે પાલતાણા ખાતે આજે યાત્રાધામ પાલતાણા ચેતનજી ગીરમાં આજે યાત્રા શરૂ થશે, અને પણ પૂજા પણ નહીં થઈ શકે, ખાલી દર્શન થશે આદિનાથ દાદાના. આવા બધા મંદિરો બેન અમારા ખરે ભાવનગર જિલ્લામાં તમામ મંદિરો છે, ખુલી ગયા છે બેન, અને માલનાથ મહાદેવ પણ ખુલી ગયું છે. એમ આપણા જે વિચારો બેન, કે મોટા મોટા મંદિરો હજી અમુક નથી ખોલવાના, કે બે દિવસ પછી ખોલવાના છે. એટલે દરેક આપણા ભક્તોને હું આપણા માધ્યમ અપીલ કરું કે એવી દાદા પ્રાર્થના કરજો, માધ્યમ પાસે પ્રાર્થના કરજો, માતાજી પાસે પ્રાર્થના કરજો, કે કોરોના ખરેખર અત્યારે આપણા દેશની અંદર, આપણા ગુજરાતની અંદર હાહાકાર મચ્યો છે, એને દૂર કરવા માટે પ્રાર્થના સૌ કરજો. અને ખરેખર કરવાની જરૂર છે અત્યારે. બીજું એક જ જોવા માગું છું કે જેટલું બને આપણે આપણા ઘરે સારા કપડાઓ હોય, તો ખરેખર આપણે ન પહેરી શકતા હોય તો ખરેખર ગરીબ બાળકોને પહેરાવજો. વરસાદથી ઘણા બિચારા ભીજાઈ ગયા બેન. ગઈકાલે અમે ઘણા 30-35 બાળકોને અમે કપડાં પહેર્યા છે, એટલે વડીલોને તો અમુક કપડાં પહેર્યા બેન. એટલે જેટલું બને એટલું આ કાર્ય કરવાની આપણા માધ્યમ અપીલ કરું છું દરેક ને. ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ચોક્કસ કોરોના કહેર જે પ્રમાણે વધી રહ્યો છે, આશા રાખીએ કે માં અંબેની કૃપા આપણા બધા પર વરસેલી રહે, અને તમામ જે ભગવાન છે જેને પણ આપ માનતા હોય તેમને પ્રાર્થના કરીએ કે ચોક્કસ કોરોના રૂપી કાળ જે છે એ સમગ્ર ભારતમાંથી, સમગ્ર વિશ્વમાંથી દૂર થાય અને વિશ્વ આગળ વધી શકે. વધુ કોલર મિત્રને સાંભળી લઈએ. હેલો, હા નમસ્કાર બેનજી, ગુડ મોર્નિંગ. સુપ્રભાત, રાજકોટથી ખેડૂત મિત્ર બોલું છું બેનજી. પ્રવેશ કરે છે સુખદેવસિંહ જાડેજા, એમનો જન્મદિવસ છે 10 તારીખે. આખા પરિવારને પણ શુભકામના આપી દો, અને હૃદયપૂર્વક શુભકામના. અને એ આખું પરિવાર એવું આનંદી માણસ છે, અને ગમે ત્યારે ગમે એને ફોન કરતા હોય. એટલે ભાઈ શુભદેવસિંહ જાડેજાના આખા પરિવારને પણ શુભકામના. અને તુલસીભાઈ ખેડૂત મિત્ર છે, એમના 69 વર્ષ પૂરા કરીને 70 વર્ષમાં પ્રવેશ કરે છે. એટલે તુલસીભાઈને પણ કોટી કોટી વંદન કરવા પડે, કેમ કે વડીલ માણસ છે અને સારા માણસ છે. એની વાતમાં તથ હોય છે, કાંઈક એની વાત સાંભળવા જેવી હોય છે. એમના દીકરાના દીકરા બકોદરાભાઈ છે, એને પણ શુભકામના આપી દઉં. જેમ હમણાં ચિરાગભાઈ જોશી બોલ્યા કે એમના મમ્મીનો કાલે તિથિ હતી, એને પણ કોટી કોટી વંદન કરીએ અને પ્રણામ કરવા પડે, કેમ કે એ વડીલ હતા અને શિક્ષક હતા તુલસીભાઈના મમ્મી. એટલે એને પણ કોટી કોટી વંદન કરીએ, એમના આત્માને ભગવાન શાંતિ આવે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી. અને પરમારભાઈ છે, એમના ભાઈ ગુજરી ગયા છે, તો કઈક ફૂલ નહીં તો ફૂલની પાખરી આપણે કઈક કરવાની જરૂર છે, કેમ કે ગરીબ માણસ હતા. એટલે એમના ભાઈ ગુજરી ગયા છે, એને શ્રદ્ધાંજલિ આપું છું એવું હું ખાસ કહેવા માંગુ છું. જય હિન્દ, જય ભારત. ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ કરીને દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાઈને આપના મનની વાતની રજૂઆત કરી શકો છો, સારા સારા વિચારો સાથે, સારી સારી વાતો સાથે. અને આપણા રેગ્યુલર કોલર મિત્ર એવા ખેડૂત મિત્ર તુલસીભાઈનો જન્મદિવસ, તો તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને જીવનની અંદર અની તમામ જે ઈચ્છાઓ છે તે પૂર્ણ થાય તેવી મારી શુભકામનાઓ, અને ભગવાન તેમને સારું આયુષ્ય અને સ્વાસ્થ્ય સારું આપે તેવી મારી શુભકામના. વધુ કોલર મિત્રને સાંભળી લઈએ. હેલો, ચિરાગભાઈ જોશી એના માતૃશ્રી નો જન્મદિવસ હતો, તો હયાત તો નથી, પણ ચિરાગભાઈ ને કે માં તો છે ને, આપણા જે આપણા દિલ ની અંદર એના સંભાળના હોય છે એ તો કાયમ માટે હોય છે. એટલે એ તો સદાય આપણા આપણી સાથે હયાત જ હોય છે, તો એને પણ આપણે શ્રદ્ધાંજલિ સાથે શુભકામના. અને બીજા નંબરમાં ખેડૂત આપણે સુખદેવસિંહ નો જન્મદિવસ 10 તારીખે આવે, તો આપણે એને પણ અગાઉથી શુભકામના આપી દઈએ. બેન જય સોમનાથ, એક મિનિટ ચાલુ રાખ. ગુડ મોર્નિંગ ધોઈબેન, શોભનાબેન બોલું છું. શોભનાબેન, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં, શું જણાવશો કાર્યક્રમની અંદર આજે? હા, આજે આપણે ચિરાગભાઈની મમ્મીને શ્રદ્ધાંજલિ આપી દઈએ, કારણ કે એમનો ગઈકાલે જન્મતિથિ હતી,
અને સુખદેવભાઈ નો 10 તારીખે સંમતિક જન્મદિવસ આવી રહ્યો છે, તો તેમને પણ શુભકામના અને આપણા દરેક કોલર મિત્રો ને શુભકામના. હમણાં અમે ઓછા જોડાઈએ છીએ, ટાઈમ નથી મળતો અને ફોન લાગતો નથી, અને આપ પણ હમણાં ઝાઝા ટાઈમે જોડાણા, તો આપને પણ શુભકામના અને ડિમ્પલ કાપડિયા અને શિલ્પા શેટ્ટી બંને હિરોઈન ને પણ શુભકામના. જય હિન્દ, જય ભારત. ચોક્કસ, અને આપ અમારી સાથે જોડાયા બંને તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ને આજથી તો સોમનાથ મંદિર પણ ખુલી ગયું છે, એટલે ભગવાન સોમનાથને આપ બધા તરફથી દર્શન કરીને પ્રાર્થના કરજો કે કોરોના રૂપી કાળ જે છે આપણા વિશ્વમાંથી દૂર થઈ જાય. સમગ્ર ભારત દેશ અને વિશ્વ જે મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, માણસ જાત આમાંથી બચી જાય, મનુષ્ય જાત આમાંથી બચી જાય. વધુ કોલ મિત્રને સાંભળી લઈએ. હેલો, હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમ, આપનું નામ? નમસ્કાર જી, નમસ્કાર જી, નમસ્કાર. હું શેરગંજ થી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ થી વીરાભાઈ બોલવાણિયા. શું જણાવવા માંગો છો કાર્યક્રમ ની અંદર આજે આપ? હાજી, શું જણાવવા માંગો છો કાર્યક્રમ ની અંદર આજે આપ? હેલો જી, આપનો અવાજ અમને સંભળાઈ રહ્યો છે, આપ ટીવી નો અવાજ પહેલા મ્યુટ કરી દો અને ત્યારબાદ જણાવો શું જણાવશો કાર્યક્રમ ની અંદર આજે. ટીવીનો અવાજ ચાલુ છે, જેના કારણે આપનો અવાજ અમારા સુધી ક્લિયર નથી પહોંચી રહ્યો, એટલે ખાસ વિનંતી કરીશ કે આપ ફરીથી જ્યારે ફોન લગાવો તો પ્લીઝ પહેલા ટીવીનો અવાજ મ્યુટ રાખજો. આપનો કોલ ડિસ્કનેક્ટ કરવો પડી રહ્યો છે અત્યારે, એટલે ખાસ આ બાબતનું ધ્યાન રાખજો કે ફરીવાર કોલ લગાવો તો ટીવીનો અવાજ મ્યુટ રાખજો. સમયનો અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જે પણ કોલ મિત્રો મારી સાથે જોડાયા તે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. સુપ્રભાત કાર્યક્રમમાં અત્યારે હાલ બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.